नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती एमां आजे आपणे पूरक वाचननी अंदर पाठ 4 नो अभ्यास करीशुं, जेनुं नाम छे मारी बा अने लेखिका छे शरीफा वीजळीवाळा। मित्रों, पाठना नाम परथी ख्याल आवे छे के अहींया लेखिकाए पोताना बा विषे लख्युं छे। आपणे मम्मी कहीए छे एम पहेला बा कहेता हता। અહીંયા આજે આપણો પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ। અહીંયા લેખિકાએ પોતાના બા વિશે લખાણ કર્યું છે। આપણે પહેલાં લેખિકાનો પરિચય જોઈએ તો એમનો જન્મ 4 ઓગસ્ટ 1962માં થયો હતો। શરીફા કાસમભાઈ વીજળીવાળા ભાવનગર જિલ્લાના જીથરી ગામના વતની છે। પીએચડીનો અભ્યાસક્રમ કર્યો છે એમટીબી કોલેજમાં અને હાલ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપિકા છે। વિવેચક, અનુવાદક, સંપાદક તરીકે વિખ્યાત છે। સંબંધોનું આકાશ એમનો રેખાચિત્રનો નોંધપાત્ર સંગ્રહ છે। ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર, વાર્તા સંદર્ભ, સંપ્રત્યત અને નવલ વિશ્વ એ તેમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે। મંટોની વાર્તાઓ, વિભાજનની વાર્તાઓ, ઇતિઝાર હુસેનની વાર્તાઓ, સ્ટેફાન સ્વાઇકની વાર્તાઓ એમના અનુવાદો જાણીતા છે। અસરગર વજાહતના ઉર્દૂ નાટક કે જેણે લાહોર જોયું નથી એના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ પુરસ્કાર એનાયત થયેલો છે। સંપાદક તરીકે પણ તેમનું કાર્ય છે એ નોંધપાત્ર છે। હવે એમણે કઈ વાત કરી છે આ પાઠની અંદર એ આપણે જોઈએ તો બાળકના મનમાં માતાનું સ્થાન અનન્ય હોય છે। ખૂબ મુશ્કેલીઓ વેઠીને બાળકને ઉછેરતી માતા તેમની જરૂરિયાતોને સમયસર યથાશક્તિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે। જરૂર જણાય ત્યારે તેને ટકોરે છે। વાત્સલ્ય મૂર્તિ એવી માતા બાળકનો સંસ્કાર પિંડ ઘડે છે। તેમની સમજ મોટી ઉંમરે દરેક બાળકને થાય છે ત્યારે માતા પ્રત્યેનો અહોભાવ વધી જાય છે। સરળ અને બોલચાલની લઢણની શૈલીથી જે રચના છે એ સરળ બની છે। લેખિકાએ અહીંયા પોતાના બા વિશે લખ્યું છે। એમણે કઈ રીતે કેટકેટલીએ જે યાતનાઓ છે એ વેઠી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું છે એ વાત અહીંયા લખાઈ છે। અને એ લેખન છે એ બોલચાલની લઢણથી જ લખાયું છે, એટલે કે આપણે જે રીતે બોલીએ છીએ એ જ રીતે જોઈએ આપણે આ પાઠ તો આ ધરતીના પડ પર ભાગ્યે જ કોઈ માના જણ્યા એવા હશે જેમને પોતાની માં વિશે કંઈ કહેવાનું ન હોય। બધાને મારી જેમ પોતાની માં નોખી ભાતની જ લાગતી હશે। નોખી ભાતની એટલે કે અલગ, નોખું એટલે અલગ, જુદું। અહીંયા લેખિકા એવું કહે છે કે આ ધરતીની અંદર કોક જ જન્મનાર વ્યક્તિ એવો હશે કે જેને પોતાની માં વિશે કંઈ કહેવું ન હોય એમ। દરેકને પોતાની માતાનું મહત્ત્વ હોય જ છે એમ। બધાની માતા છે એ લેખિકા એવું કહે છે કે મારી માં છે એ સૌથી અલગ જ છે એવું દરેકને લાગતું જ હોય છે। આગળ એ જણાવે છે કે મારી બાના કપાળે સાવ નાનેથી જ ભીતમાં માથા અફાળી અને માર્ગ કાઢતા મોટા થવાનું લખાયેલું હતું। એમના બાપુને ઘરે દોમદોમ સાહેબી, પણ હજુ તો આને બદામ કહેવાય ને આને કાજુ કહેવાય એવું બા સમજતા થાય એ પહેલાં એમના બાપુ રંગૂન મેલીને આવતા રહ્યા। હજી તો 10-12ના થયા ત્યાં ચૂલો સળગાવવાની અને માલિપા કંઈક ઓરવાની સામટી જવાબદારી બાના ખભે આવી પડી। ઘર સાથે જ ખેતરની મજૂરી બહુ વહેલી વળગી, સવારના 4 વાગ્યે દિવસ ઊગી જાય પછી આથમે ક્યારે એનું કાંઈ નક્કી નહીં। આવી કાળી મજૂરી કરી ઘર ચલાવતી બા 14મા વર્ષે એના જ ગામમાં પરણી, ત્યારે બાપુની ઉંમર હતી 25 વર્ષ। ગામના પોલીસ પટેલના દીકરા સિવાયની એમની કોઈ ઓળખ નહોતી। બાને તો ઘરના દાજિયા વનમાં ગયા તો વનમાંય લાગી આગ જેવો ઘાટ હતો। દાદાના તોરનો તાપ જો ગામ ન ઝીલી શકતું હોય તો બાનું તો શું ગજું। જો હવે લેખિકા છે એ પોતાના માતા જ્યારે એમના પિતાને ત્યાં હતા ત્યારથી અને એના પિતા સાથે એમના માતાના જે લગ્ન થયા એ આખું વર્ણન અહીંયા કર્યું છે। લેખિકાએ ખૂબ સુંદર જુદા જુદા ઉદાહરણો આપી અને એ વર્ણન કર્યું છે। એવું કહે છે કે એના જે માતા છે
એમના પિતાને ઘરે જ્યારે હતા, એટલે કે એમના મામાના ઘરે, ત્યારે ત્યાં એમને ખૂબ સાહેબી ભર્યું જીવન હતું. પણ બા કંઈ સમજે એટલે કે એને સમજણ આવે એ પહેલાં જ એમના પિતા છે એ ગામ મૂકીને ત્યાંથી આવી જાય છે. અને એમની માતા માત્ર 10-12 વર્ષની ઉંમરના હતા ત્યાં જ ઘરની જવાબદારી એમની ઉપર આવી જાય છે. જો અહીંયા ચૂલો સળગાવવાની અને માલિપા કંઈક ઓરવાની એ કયા અર્થમાં વપરાયું છે, તો કે ઘરનું જે કાંઈ ગુજરાન ચલાવવાની વાત છે, ઘર ચલાવવાની વાત છે, એ આખી એના માતા ઉપર એ જવાબદારી આવી જાય છે. અને એમની માતા છે એ કઈ રીતે એ ખેતરમાં મજૂરી કરી અને આખો દિવસ કઈ રીતે એ કામ કરે છે એ વાત અહીંયા વર્ણવી છે. સાથે સાથે એમના માતા માત્ર 14 વર્ષના જ હતા ત્યાં એમના લગ્ન થઈ જાય છે એ વાત પણ લખી છે. અને એના પિતા એ એક પોલીસના દીકરા હતા, એ સિવાય એમની કોઈ ઓળખાણ નહોતી, એટલે કે એ અન્ય કોઈ કામધંધો નથી કરતા. અને એમના દાદાનો સ્વભાવ છે એ કેટલો તેજ હશે એ વાત અહીંયા કરે છે. સાથે સાથે એવું કહે છે કે ઘરના દાજ્યા વનમાં ગયા તો વનમાં એ લાગી આગ, એટલે કે એને પિતાના ઘરે એમના માતા જ્યારે હતા ત્યાંય એણે કાળી મજૂરી કરી અને પરણીને સાસરે આવ્યા તોય ત્યાંય તે એમની સ્થિતિ એવી ને એવી જ હતી. કારણ કે એમના સસરા એટલે કે જે આ શરીફા વીજળીવાળા છે એમના દાદા છે એ ખૂબ ગુસ્સાવાળા સ્વભાવના હશે એ વાત અહીંયા ખ્યાલ આવે છે. ગામડાઓમાં મોસમે મોસમની ચીજો વેચતા, બરફથી માંડીને બોરની ફેરી કરતા બાપુ એકાત્રે ધંધા બદલતા, પણ એમની તકદીર બદલવાનું નામ નહોતી લેતી. છાપાની એજન્સી મળતા રખડવાનો પટ સાંકડો થયો, પણ આવકમાં જાજો ફેર ન પડ્યો. ચાદર હતી એવડીને એવડી જ રહી, પણ પગ લાંબા થતા ગયેલા. 400 રૂપિયાની આવક ને અમે 5 ભાઈ બહેન ઉમેરાયા હતા. જો લેખિકા છે એ પોતાની ગરીબાઈનું વર્ણન એટલું સુંદર રીતે કરે છે અહીંયા કે જો ચાદરનું ઉદાહરણ આપ્યું છે એણે કે અને એમના પિતા શું વ્યવસાય કરતા હતા એ પણ એણે આપણને અહીંયા સમજાવ્યું છે કે એમના કુટુંબની સંખ્યા તો વધી ગઈ પણ એમનો ધંધો છે, એમની જે આવક છે એમાં કંઈ વધારો નથી થયો. એટલે જ કહે છે કે ચાદર હતી એવડીને એવડી જ રહી, પણ પગ લાંબા થતા ગયા, એટલે કે પરિવાર છે એમાં સભ્યોની સંખ્યા વધી ગઈ પણ એમની આવક વધી નહીં. ઘર ચીથરી ગામે ને બાપુ આસપાસના બજુડ, સણોસરા, ધોળા, સોનગઢ વગેરે ગામો સુધી સાયકલ પર ફેરી કરે. અમારું ઘર ચીથરીના દવાખાનાની હદની બહારું, એટલે કે ઘરની બહાર જે દવાખાનું છે એની જે સીમા છે એની બહાર હતું એમ. બાવળ, બોયડી ને ઇંગોરિયાના ઝુંડ સિવાય અમારે કોઈ પાડોશી નહોતા. લાઇટ તો છેક 1983માં લીધી, આને કાજળકાળી રાત કહેવાય એવી જ્યારે ખબર નહોતી પડતી ત્યારે બા અમને ઢબૂરીને વાટ જોતી બેસી રહે. બાપુ આવે ન પણ આવે કાંઈ ઠેકાણું નહીં. એકવાર તો ધંધાની ભીસે મૂંઝાયેલા અકળાયેલા બાપુ હારી થાકીને વગર ટિકિટે ગાડીમાં ચડી બેઠા. છેક અજમેર સુધી તે 4 દાડે પાછા આવ્યા હતા. કંઈ ધીરજે બા બેસી રહી હશે એ 4 દાડા એ તો એ જ જાણે. અમારી કોઈની સમજ એના રડવામાં સૂર પુરાવવાથી વધારે નહોતી એ સમયે. જો લેખિકાના પિતા એ પોતે ગુજરાન ચલાવી શકે એમ ન હતા, કેમકે આવક ખૂબ ઓછી હતી અને ઘરના સભ્યો વધારે હતા, તો એ મૂંઝાઈને હારીને થાકીને પોતાનું ઘર છોડીને ચાલ્યા જાય છે. ત્યારે લેખિકા એવું કહે છે કે મારી માતા એ 4 દિવસ અમને બધાને પોતાની પાસે બેસાડી અને એ ખૂબ ધીરજથી બેઠી રહી હતી અને એ રડતી હતી. એ જ્યારે એના માતા રડતા હતા એમની સાથે રડવા સિવાય એમને કોઈ જ સમજણ ન હતી, કારણ કે ત્યારે એ લોકો ખૂબ નાના હતા એ વાત અહીંયા આપણને રજૂ કરે છે. એ કાઠાકાળમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા ઝાવા નાખવા પડતા. ઝાવા નાખવા એટલે શું, તો કે વલખા મારવા એમ. લેખિકા એવું કહે છે કે એ કપરા સમયની અંદર માથું ઊંચું રાખીને જીવવું એના માટે ખૂબ વલખા મારવા પડતા હતા, એટલે કે ખૂબ પ્રયત્નો કરવા પડતા હતા. ટંક ચૂક્યા નહોતા પણ ચૂકી જવાની ધાસ્તી તો કેટલી વાર અનુભવી હતી. એટલે લેખિકા એવું કહે છે કે અમે દરેક સમયે ભોજન મળી રહેતું હતું, ટંક ન ચૂકવું એટલે શું, તો કે
સવાર બપોર સાંજનું ભોજન તો મળી રહેતું હતું, પણ એ નહીં મળે એવું ઘણીવાર થઈ જતું હતું એમ. જે ઉંમરે છોકરા નિશાળેથી આવી માને ચૂપચાપ બેઠેલી જોઈ સમજી જાય કે નક્કી આજે કશુંક હશે, ત્યારે અમે સમજી જતા કે માં ચૂપચાપ બેઠી છે તે નક્કી આજે કંઈ જ ન હોય નહીં હોય એમ. ને કંઈ બોલ્યા વગર થેલાનો ઘા કરી રમવા દોડી જતા. લોકો કહે છે કે દાપણની ડાળ 16-17 વર્ષે ઉગે, પણ અમને ભાઈ બહેનોને 7-8 વર્ષની ઉંમરે જ ફૂટી ગયેલી. બાળપણને બહુ વહેલું હળવેકથી આવજો કહી દીધેલું. કાંઠાકાળમાં વખત સાથે છેડો એ પહેલાં માણસો સાથ છોડી દેતા હોય છે એનો અમને નાનેથી અનુભવ. ગામની એકમાત્ર કરિયાણાની દુકાન હોરો ચલાવે, થોડા ઘણા પૈસા દઈએ ને જાજુ બાકી ચાલે. એમાં એકાદ મહિનો કાંઈ નહીં દેવાયું હોય. બા બીજું લેવા ગઈ, શેરને અડધો શેરના પડીકા બંધાવ્યા. જેવી પૈસાની વાત આવી કે ડોકમાં સીધી કાતરણીવાળી અને મારી બાને આજીજી શરૂ કરી. આજે આંખ બંધ કરું તો એ દ્રશ્ય એવું ને એવું જ દેખાય છે. હોરાના બોલ કાનમાં એવા ને એવા પડખાય છે. હવે લેખિકા એવું કહે છે કે આ એવો કપરો સમય હતો, એટલે કે એ લોકોની ગરીબાઈ એટલી બધી હતી કે સમય સાથ છોડે પહેલાં માણસો સાથ છોડી દેતા હોય છે. આવા બધા ખરાબ અનુભવ એમને ખૂબ થયા છે. એવું કહે છે કે કરિયાણાની દુકાનેથી જે અનાજની વસ્તુ લેવા જતા ત્યાં એમનું નામું ચાલતું, એટલે કે ઉધારમાં એ વસ્તુ લાવતા થોડા થોડા પૈસા એમને ચૂકવતા હતા. પણ એક સમય એવો આવે છે કે એમના માતા એ વસ્તુ લેવા જાય છે ત્યારે એ દુકાનદાર છે એમના માતાને વસ્તુ નથી આપતા અને ઘણું બધું બોલે છે. તો એ વાત માં એની માં છે એ આજીજી કરે છે, એટલે કે એને વિનંતી કરે છે, કાલાવાલા કરે છે, પણ એ વસ્તુ એમને નથી આપતા. એ દ્રશ્ય લેખિકા એવું કહે છે કે હજી એ મારી આંખ સામે મને દેખાય છે, અને એમણે બોલેલા શબ્દો છે એ હજી પણ આ લેખિકાને કાને એ પડઘાય છે, એટલે કે સંભળાય છે. ભલે પડ્યા પડીકા, પૈસા આવે ત્યારે લઈ જજો. બા આમ તો ટંકણખાર જેવી, જાજીવાર ભાઈ બાપા ન કરી શકે. એ દિવસથી એણે જાણે કે ગાંઠ વાળી લીધી મનમાં. એક ખભો ધર્યા વગર આ સંઘ દ્વારકા નહીં પહોંચે એવી એને ખાતરી થઈ ગઈ, ને એણે ઘરને બે પૈડે ચલાવવા કમર કસી. એટલે કે એમના બા છે એમને સમજાઈ ગયું કે એમના પિતા એકલા કમાશે તો ઘર નહીં ચાલે, એટલે કે હવે એમના બાને પણ મહેનત કરવી પડશે. એ વાત એના બાને સમજાઈ ગઈ છે. ભડકડે ઊઠી અને ચા ભાખરી કરી છાણાનો સુંડો લઈ નીકળી પડે. ભડકડે એટલે કે ખૂબ વહેલી સવારે એમના માતા છે એ ઊઠે અને છાણ લેવા માટે એ સુંડલો, એટલે કે એવી વાસની ટોપલી છે એ લઈને નીકળી પડે. કોકોક દી એકાદ દી બેન પણ ભેળી જતી. કડકડતી ટાઈડ કોને કહેવાય, એ તો હવે શાલ ઓઢીએ છીએ ત્યારે ખબર પડે છે. જો લેખિકા એવું કહે છે કે એ સમયે જ્યારે નાનપણમાં એમને ખૂબ ગરીબ હતા ત્યારે ખૂબ ઠંડી એ કોને કહેવાય, એ જ્યારે હવે મોટા થઈને એ લોકો શાલ ઓઢે છે ને ત્યારે સમજાય છે કે કેવી ઠંડી હતી એમ. એ સમયે તો જળી ગયેલા ફરાકમાંય નહોતી લાગતી. અમારી જંગી જમાત ઉઠે એ પહેલાં હાથ એકનું જાળું ખડકીને ફળિયામાં ઠાલવી દે. જો એ લેખિકા એવું કહે છે કે એમના ભાઈ બહેનો હજી તો ઉઠે ને એ પહેલાં એમના બા છે એ છાણ વીણીને ખૂબ મોટો ઢગલો કરી દેતા હતા. પાણિયારેથી હેલ લેતી 10-12 હેલ પાણી ભરી આવે, પછી અમને ધમારતી જાય, લુગડા ધોવાકતી જાય, ને 9:45 થાય ત્યાં અમારી ટિંગર માટે રોટલા શાક તૈયાર હોય. એમના બા છે એ કઈ રીતે એમના ભાંડરડાઓને એમને ઉછેરે છે એ વાત અહીંયા ખૂબ સરસ રીતે એમણે રજૂ કરી છે કે એ લોકો ઉઠીને તૈયાર, એમને મા છે એ બહારથી પાણી પણ ભરી લાવે, એમને તૈયાર પણ કરી દે, અને સાથે સાથે એમના માટે જમવાનું પણ એ તૈયાર કરે છે. બધાને નિશાળે વળાવી લુસ્ટ લુસ્ટ ખાય. લુસ્ટ લુસ્ટ ખાવું એટલે શું, તો કે ખૂબ ઉતાવળથી જમી લે એમ. ઢાકો ઢૂંબો કરીને સીવવાની થેલી લઈને હળી કાઢે પડખેના સોનગઢ ગામે. જો એમના મા છે એ ખૂબ વહેલા ઊઠીને છાણ ભેગું કરે છે, બાળકોનું સંભાળ રાખે છે, અને એમના માટે રસોઈને એવું કરી અને ફટાફટ જમીને પાછા બાજુના ગામમાં એ સીવવાનું શીખવા પણ જાય છે. અમે 5:30-6 પાછા આવીએ ત્યારે થાળી જેવડી ભાખર્યું તા બાજરાના બઢા ને બટેટાનું રસાવાળું ફળફળતું શાક હાજર જ હોય. આખા પાડોહની બાયુ તડાકા મારતી હોય, પણ બાએ એવા મોહમાં અમને ટાઢું ખવડાવ્યું હોય એવું યાદ નથી.
અહીંયા લેખિકા છે એ પોતાના બાની વાત રજૂ કરે છે કે જ્યારે એ લોકો નિશાળેથી પાછા આવે છે ત્યારે એમના માતા છે એમના માટે ગરમ ગરમ જમવાનું તૈયાર કરતા હોય છે. એ એવું કહે છે કે અમે એવું જોતા કે આખાય આડોશપાડોશની જે બૈરાઓ છે એ એકબીજા સાથે વાતો કરવામાં સમય પસાર કરે છે, તો એમના માતાએ આવી રીતે કોઈ સાથે વાત કરવામાં સમય પસાર કરવા માટે એ મોહમાં ક્યારેય પોતાના બાળકોને ઠંડુ ખવડાવ્યું નથી, એટલા મહેનતુ એ એમના માતા હોય છે. મિત્રો, અહીંયા સુધી આપણો આ પાઠ રાખીએ. હવે પછીનો જે પાઠ છે એ આપણે હવે નવા લેક્ચરમાં મળીશું ત્યારે ભણીશું. તમારે આ પાઠના શબ્દાર્થ છે એ એકવાર લખી અને યાદ રાખવાના છે. આપણે આજ પાઠ સાથે ફરી મળીશું. આવજો.